મોરબીમાં લૂંટારૂ ટોળકીઓ વધારે સક્રિય થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. આજકાલ જે રીતે લૂંટારૂ ટોળકીઓ લૂંટ મચાવી રહી છે તેમાં એક સિરામિક ઉદ્યોગકાર પાસેથી લાખો રૂપિયાની લૂંટ ચલાવી છે. આખરે શું છે આખી ઘટના, જોઈએ આ ખાસ રિપોર્ટ. મોરબીમાં બની લૂંટની ઘટના. ઉદ્યોગપતિને બનાવ્યા ટાર્ગેટ, લાખો રૂપિયાની લૂંટથી શહેરમાં હાહાકાર. મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટી છે. આ સોસાયટીમાં પેગ્વિન સિરામિકના માલિક હિતેશભાઈ લવજીભાઈ સરડવા રહે છે. પોતાની સોસાયટીની બહાર આ ઉદ્યોગપતિ પોતાની ઇનોવા કાર પાર્ક કરી રહ્યા હતા ત્યારે જ અચાનક બે અજાણ્યા શખ્સો એક બાઇક પર તેમની પાસે આવ્યા. બંને શખ્સોએ હિતેશભાઈની આંખમાં મરચાની ભૂકી નાખી અને તેમને ધોકાથી માર માર્યો. બાદમાં લૂંટારો તેમની કારમાં પડેલી 18 લાખ રોકડ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. લૂંટની ઘટના સોમૈયા સોસાયટી જે વાવડી રોડ ઉપર આવેલી છે ત્યાં બનેલી છે. સવારે લગભગ 9:30 ની આજુબાજુમાં એટલે મારા ભાઈનો મને ફોન આવ્યો હતો કે આ રીતે બનાવ બની ગયો છે, કે બે લૂંટારું હતા, કોફી જેવા કલરના જેકેટ પહેર્યા હતા, એકે હેલ્મેટ પહેર્યું હતું, બીજા રૂમાલ બાંધેલો. અને જ્યારે મેં ગાડી પાર્ક કરી જે અમારી ઓફિસ છે ત્યાં સોમૈયા સોસાયટીમાં અહીંયા, તો એ લોકોએ સીધો પાછળથી આવી અને મરચાનો ભૂકીનો ઘા કર્યો અને પાછળથી એક ધોકાનો ઘા કર્યો. એટલે મારો ભાઈ થોડો ગભરાઈ ગયો અને એને ખ્યાલ ન આવ્યો કે શું બની ગયું છે. એને તરત ગાડીમાંથી થેલો લઈ અને એ લોકો મોટરસાયકલ લઈને વાવડી રોડ તરફ. કોણ હતા લૂંટારુ? શું અગાઉથી કરાઈ હતી રેકી? હિતેશભાઈ સરડવા હાલમાં મોરબીના આલાપ રોડ પર રહે છે અને વાવડી રોડ પર સોમૈયા સોસાયટીમાં જ તેનું જૂનું મકાન આવેલું છે. આ ઘરનો ઉપયોગ તેઓ ઓફિસ તરીકે કરતા હોવાથી દિવસમાં એકવાર તો ત્યાં આવતા હોય છે. સામાન્ય રીતે તેની સાથે 4-5 લાખ રૂપિયા રોકડા રહેતા હોય છે, પરંતુ બનાવ વખતે એક પેમેન્ટ કરવાનું હોવાથી તે 18 લાખ રૂપિયા લઈને નીકળ્યા હતા. એ જ સમયે લૂંટની ઘટના બની. લૂંટારો જે બાઇક પર આવ્યા હતા તેના પર નંબર નહોતો. હિતેશભાઈ સરડવા છે, પોતાના મકાન જે આલાક પાર્કમાં છે ત્યાંથી એમનું જે જૂનું મકાન સોમૈયા સોસાયટીમાં છે ત્યાં ઇનોવા ગાડીમાં આવી રહ્યા હતા. ત્યારે ઘરની જે બહાર ગાડી પાર્ક કરતા બે અજાણ્યા બાઇક પર આવેલા ઈસમોએ એમની પર લાકડીથી ઘા કરીને એમની પાસે રહેલી બેગ ઝૂંટવી લીધી છે અને બેગ લૂંટીને એ લોકો ફરાર થઈ ગયા છે. કુલ 2 માણસો બાઇક પર આવ્યા હતા, અજાણા શખ્સો. એ લોકોએ આ બેગ જેમાં 18 લાખ રૂપિયા જેટલી રકમ હતી એ લૂંટીને એ લોકો ફરાર થઈ ગયા છે. વ્યક્તિ જે હિતેશભાઈ છે એમણે ગાડીમાંથી ઉતર્યા બેગ સાથે, ત્યારે એમની ઉપર લાકડીથી ઘા કરવામાં આવ્યો હતો અને મરચાની ભૂખી એમના આંખમાં છાંટીને એ બેગ લૂંટીને આરોપી ભાગી ગયા છે. હાલ તો પોલીસે ઉદ્યોગપતિની ફરિયાદ નોંધીને આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. ત્યારે શહેરમાં વારંવાર બનતી લૂંટની ઘટનાથી લોકો પરેશાન થઈ ગયા છે, સાથે જ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. હિમાંશુ ભટ્ટ, Z24 કલાક, મોરબી.